નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ. ZS TV રસોઈ શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ છે હિરલસોની. હિરલસોની આપણને રસોઈમાં કંઈક અવનવી વાનગી શીખવાડવાના છે, તો આજે આપણે જોઈએ હિરલસોની આપણને શું શીખવાડવાના છે. આજે આપણે બનાવીશું આલુ ભુરજી, જે એકદમ સિમ્પલ રેસીપી છે કે કોઈ પણ બનાવી શકશે અને બધાના ઘરમાં અવેલેબલ હોય એવી જ વસ્તુ આપણે આજે યુઝ કરીશું. બરાબર. દર્શક મિત્રો, આપણે વાનગી જોઈએ એ પહેલાં એક નાનકડો પરિચય હિરલસોનીનો લઈ લઈએ. મારું નામ હિરલસોની છે, હું ગુજરાતની પોળ પ્રાંતિજમાં રહું છું અને એક પ્રાઇમરી ટીચર તરીકે પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરું છું. ઓકે, સરસ. તો આપણે વાનગી બનાવવા માટે શેનો શેનો ઉપયોગ કરીશું? આજે આપણે યુઝ કરીશું 3 બાફેલા બટાકા, 2 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા ટામેટા, 1 અડધું કેપ્સિકમ, થોડા સમારેલા ધાણા, 2 ચમચા જેટલું દહીં, કસૂરી મેથી, લાલ કાશ્મીરી મરચું, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, તલ, જીરું, મીઠું, 1 ગ્લાસ પાણી અને થોડો ચાટ મસાલો. સરસ. તો શરૂઆત કરીએ આપણે બનાવવાની? હા. સૌ પહેલાં આપણે શું કરીશું? સૌ પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. એના પર કઢાઈ મૂકીશું. હવે એમાં 2 ચમચા તેલ એડ કરીશું. બરાબર. કેટલા વ્યક્તિની બની શકશે આમાં? 2 વ્યક્તિ ખાઈ શકશે આટલી વાનગીમાંથી. બરાબર. તેલ ગરમ થઈ રહ્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. લોકડાઉન ચાલે છે અત્યારે, તો નવી નવી વાનગી તમે તમારા બાળકોને બનાવીને ખવડાવતા હશો? હા હા. સરસ સરસ. જે ઘરમાં યુઝ હોય બધાને મોસ્ટલી જે અવેલેબલ હોય એવી જ ટ્રાય કરીએ છીએ અમે, અને વેસ્ટ ઇઝ બેસ્ટ, કારણ કે અત્યારે લોકડાઉનમાં અમુક વસ્તુ મળતી નથી. તો આજે તમે અમને પણ ખવડાવવાના છો, એવું ને? એકદમ ઇઝી છે કે દરેકના ઘરમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, મરચા અને બટાકા એ તો હોય જ છે. સરસ. એટલે ઇઝીલી બની શકશે. છોકરાઓને પણ બટાકા બહુ ભાવતા હોય છે એટલે દરેકની ફેવરેટ છે. બરાબર. પનીર ભુરજી, તો પનીર પદાર્થોને થોડું હેવી પડતું હશે તો એના જગ્યાએ આલુ ભુરજી કોઈ પણ બનાવી શકશે. તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં જીરું એડ કરીશું. જીરું સંતળાય એટલે એમાં તલ એડ કરીશું. 2 ચમચી જેટલા તલ લીધા છે. 6-7 લસણની કળીઓ, થોડું આદું અને મરચાંની પેસ્ટ છે. ઓલરેડી તમે બનાવી જ દીધી છે? હા, પેસ્ટ આપણે રેડી જ કરી. ઓકે ઓકે. ઓકે ઓકે. અને સાંતળીશું. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. થોડું સંતળાઈ ગયું છે, હવે એમાં 2 ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું. હિરલબેન, સુગંધી તો બહુ જ સરસ આવે છે. હા, આદુ મરચાંનો ફ્લેવર છે, એની સ્મેલ બહુ સારી આવે છે. ડુંગળી સાઈઝ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. બરાબર. આજે મેં બધું રેડી રાખ્યું છે, પણ અગર તમારી ઘરે ટ્રાય કરવું હોય તો જ્યાં સુધી ડુંગળી સમાર, ડુંગળી સંતળાય ત્યાં સુધી તમે બટાકા ચોપ કરી શકો છો. ઓલરેડી તમે બટેકા બાફીને જ રાખ્યા છે, બરાબર ને? બાફીને રાખ્યા. ઓકે ઓકે. હા, બટેકા બાફીને કટ કરેલા છે. તો દર્શક મિત્રો, આ વાનગી બનાવવા માટે તમારે બધી જ વસ્તુઓ પહેલા રેડી કરી રાખવી પડશે, કેમ કે બધી વસ્તુ તમે રેડી કરી રાખશો તો તમારો ટાઈમ બિલકુલ બગડશે નહીં. જેમ કે હિરલબેને અહીં આ પ્લેટફોર્મ પર તમને જોવા મળી રહી છે કે બધી વસ્તુ એમને રેડી રાખી છે અને બટેકા પણ બાફીને એને સમારીને તૈયાર રાખ્યા છે. હવે આગળ જોઈએ હિરલબેન આપણને શું શીખવાડે છે. બે
ડુંગળી સેલ સોફ્ટ થઈ ગઈ છે પણ એને થોડીક આપણે બ્રાઉન કરીશું. દર્શક મિત્રો, ડુંગળી સંતળાય ત્યાં સુધી આપણે લઈએ એક નાનકડો વિરામ. રસોઈ શોમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ ડુંગળી સંતળાઈ ગઈ છે, હવે આગળ શું કરીશું હીરાબેન? ડુંગળી હવે ઓલમોસ્ટ સંતળાઈ ગઈ છે. હવે એમાં અડધું સમારેલું કેપ્સિકમ એડ કરીશું, બે ચોપ કરેલા ટામેટા, એમાં મીઠું તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. અને હીરાબેન, આ બધું આપણે એક સાથે નાખવું હોય તો નાખી શકાય? ના ના, એક એક વસ્તુ જ નાખવાની. બરાબર, તો એનો ટેસ્ટ કઈ અલગ આવે. અને આ લીધું છે મેં કાશ્મીરી મરચું, જેનાથી કલર થોડો સારો આવશે. ઓકે ઓકે, અને તીખાશ પણ ઓછી હશે. બરાબર, હવે એડ કરીશું થોડી હળદર. બરાબર, આ બધું હવે મિક્સ કરી દઈશું અને એને ફરીથી સાંતળીશું. બરાબર, કિરણસોને તમને એક નાનકડો પ્રશ્ન પૂછી શકું છું? હા પૂછો ને. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? મારા ઘરમાં મારા હસબન્ડ, મારા બે છોકરા, મારા સાસુ. બરાબર, તો તમારા છોકરાઓને તો બહુ મજા આવતી હશે, તમે નવી નવી વાનગી બનાવીને જમાડતા હશો તો. હા, એના લીધે છોકરાઓને બધું ભાવે એ રીતે અલગ અલગ વાનગીઓ રોજ ટ્રાય કરતા રહીએ છીએ અમે. સરસ સરસ, તો કોઈક વાર અમને પણ ખવડાવજો આવી નવી નવી વાનગી. હા હા, ચોક્કસ, કેમ નહીં. ઓકે ઓકે, પાંચ મિનિટ હવે આ ટામેટા અને કેપ્સિકમને આપણે સાંતળવા દઈશું. બરાબર, જ્યાં સુધી તેલ છૂટું ના પડે. ઓકે ઓકે, અત્યારે લોકડાઉન ચાલે છે એટલે છોકરાઓને કઈ ને કઈ ઘરમાં બેઠા બેઠા કઈ ને કઈ ખાવાનું મન થતું હશે, તો તમે શું શું બનાવી આપો છો બાળકોને? બાળકોને અમે ઇન્સ્ટન્ટ પુલ્લા બની આપો, ઉત્તમા. બરાબર, પીઝા, રોટી પીઝા, કઈક ને કઈક નવું ચાલતું હોય છે. ઓહો, તમને તો ઘણું બધું આવડે છે હીરાબેન. હા, કોઈક વાર અમને પણ શીખવાડજો આ બધી નવી નવી વાનગી. હા હા, ચોક્કસ. તેલ છૂટું પડવા માંડ્યું છે હવે. ઓકે ઓકે, સરસ આવી રહ્યું છે. મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવી ગયું છે. કાશ્મીરી મરચાના લીધે કલર થોડો રેડિશ આવે છે, બહુ સરસ લાગે છે. ઓછી અને કલર સારો એવો. દર્શક મિત્રો, જેટલું દેખાવામાં સરસ દેખાય છે એટલો એનો સ્વાદ પણ ખૂબ સરસ હશે. ટામેટાને હવે થોડા થોડા મેશ કરી લઈશું. એક રસ થઈ જાય. એક રસ થઈ જાય. ઓકે, ગ્રેવી ટાઈપ થઈ જાય. હવે તેલ છૂટું પડી ગયું છે. થોડું તેલ છૂટું પડે એટલે આપણે એમાં બટાકા એડ કરીશું. બટેકાની સાઈઝ આટલી જ રાખવાની છે? હા. ઓકે, ઝીણા ઝીણા સમારવાના છે. આનાથી મોટા નહીં, ઝીણા હોય તો ચાલે. ઓકે ઓકે, કેમ કે આપણે એને પછી થોડા થોડા મેશ કરવાના છે, અધકચરા રાખવાના છે, એકદમ મેશ પણ નથી કરવાના. બરાબર, અત્યારે હાલના લોકડાઉન ના લીધે અમુક વસ્તુ નથી મળતી, જેથી આપણે આલુ ભુરજી બનાવી રહ્યા છીએ. અને આલુની જગ્યાએ, એટલે કે બટાકાની જગ્યાએ તમે લોકો પનીર એડ કરી શકો છો, તો સેમ આ જ રેસીપીમાં પનીર ભુરજી બની શકે છે. પણ અત્યારે આ લોકડાઉન ચાલે છે એટલે ઘરના કામ મોસ્ટલી બધા બંધ જ હોય, બાળકોને ભણવાનું બંધ હોય, ટ્યુશન બંધ હોય, એટલે આમ તો આ બેટર છે કે પચવામાં પણ આપણને સારું રહે. અને પનીર છે એ થોડું પચવામાં આપણને થોડું હેવી પડે છે, તો બરાબર છે આમ તો. અને ઘરમાં પણ આ બધી વસ્તુ આપણને મળી જ રહે છે. દર્શક મિત્રો, આ માત્ર ત્રણ વ્યક્તિ માટે બનાવી છે. તમારા ઘરમાં તમે કેટલા વ્યક્તિ છો,
ઘરમાં 5 6 7 જેટલા પણ વ્યક્તિઓ એ રીતે તમારે ક્વોન્ટિટી લેવાની છે અહીં માત્ર 3 વ્યક્તિનું જ બનાવ્યું છે તો તમે આ જોઈને આટલું માપમાં લઈને ન બનાતા તમારા ઘરે કેટલા વ્યક્તિ છે એ પ્રમાણે તમારે બધી વસ્તુઓ લેવાની છે હવે આગળ જોઈએ હિરલબેન શું કરે છે હવે એક રસ થઈ ગયો છે બટાકા થોડા મેશ કરી લઈશું ઓકે પણ થોડા અધકચરા કરી લઈશું હા હા ચમચાથી થોડા એ કરી દેવાના એટલે એ સાથે મિક્સ થઈ જાય ઓકે ઓકે કેમ કે આપણે એનું નામ આપે છે આલુ ભુરજી એટલે એને આખા નથી રાખવાના મેશ કરવાના છે અને આ સાના જોડે ખાવાનું હિરલબેન આ મસાલા પૂરી અથવા પરોઠા સાથે બહુ સરસ લાગે છે ઓકે ઓકે તીખી પૂરી અને તમે આ સબ્જી ખાઓ તો બહુ સરસ લાગે એની સાથે ડુંગળી છાસ પાપડ ઓકે અને જેને ઓઈલી ના ખાવે પરોઠા સાથે પણ ખાઈ શકે છે બહુ સરસ લાગી રહ્યું છે હિરલબેન જેટલું દેખાવમાં સરસ છે એટલું ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે ઓલમોસ્ટ મેશ થઈ ગયા છે ઓકે હવે એમાં પાણી એડ કરીશું એમાં પાણી કેટલું લઈશું આપણે અડધો ગ્લાસ જેટલું એડ કરીશું ઓકે હા પછી જોઈએ છે એમાં આપણે જરૂર પડશે તો થોડું વધારે એડ કરીશું કેમ કે એને થોડુંક લિક્વિડ બનાવવાનું છે દર્શક મિત્રો આમાં પાણી માત્ર અડધો ગ્લાસથી થોડું એટલે અડધા ગ્લાસથી થોડું ઓછું પાણી લેવાનું છે જેથી ગ્રેવી બહુ એકદમ પતલી ન થઈ જાય પાતળી ન થઈ જાય અને ગ્રેવીને થોડી ઘટ રાખવાની છે બરાબર છે ને હિરલબેન ઓકે એકદમ ડ્રાય સબ્જી હોય તો તમને પૂરી સાથે કે એમાં થોડુંક ગળામાં પણ પ્રોબ્લેમ થાય ખાતા બરાબર એકદમ ઇઝીલી ખવાઈ જશે થોડી ગ્રેવી ટાઈપ રાખીશું એટલે દર્શક મિત્રો આપણી વાનગી હવે તૈયાર થવા આવી જ ગઈ છે મને તો બહુ જ મોઢામાં પાણી આવી ગયું છે કે આ વાનગી ક્યારે તૈયાર થઈ જાય અને હું એને એનો ટેસ્ટ કરી લઉં કેટલી વાર લાગશે હિરલબેન બસ હવે 5-1 મિનિટની વાર છે ઓકે ઓકે ઓલમોસ્ટ રેડી કેમ કે મને મોઢામાં બહુ જ પાણી આવી ગયું છે અને એની સ્મેલ એટલી જોરદાર છે બસ હવે 5 મિનિટ એડ થાય ઓકે ઓકે મિક્સ થઈ જાય આ સિવાય ના આપણે બીજા કોઈ મસાલા એડ કરવા હોય તો આપણે કરી શકીએ હા પછી પોતપોતાના ટેસ્ટ પ્રમાણે કોઈ એડ કરી શકે છે પણ મોસ્ટલી આપણે ઓલમોસ્ટ બધું લઈ જ લીધું છે ઓકે ઓકે આપણે ગરમ મસાલો પણ એડ કરવાનો છે એ આપણે આ થઈ જાય એટલે લાસ્ટમાં એડ કરીશું ઓકે ઓકે મેં ચાટ મસાલો લીધો છે એની જગ્યાએ તમે આમચૂર પણ યુઝ કરી શકો છો ઓકે હા હા એનાથી ટેસ્ટ પણ બહુ સારો આવે એનાથી ટેસ્ટ સારો આવશે અને આ શું છે હિરલબેન એક કસ્તુરી મેથી છે મેથી સૂકવેલી હા હા જે લીલા પાંદડા હોય એને આપણે સૂકવીને બને ઓકે મોસ્ટલી કોઈ પણ પંજાબી અથવા તો આવી રીતે ડુંગળી લસણ વાળી કોઈ પણ આઈટમ બનાવે એમાં તમે કસ્તુરી મેથી નાખશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે એની ફ્લેવર બહુ સારી આવે ઓકે ઓકે આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી જ છે હવે આપણે એમાં ગરમ મસાલો એક ચમચી ગરમ મસાલો થોડો સ્ટ્રોંગ છે એટલે મેં થોડો ઓછો નાખ્યો છે અને ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલો ચાટ મસાલો એક ચમચી ઓકે ઓકે એક ચમચી ચાટ મસાલો હવે એમાં એડ કરીશું કસૂરી મેથી મસળી એને મસળીને ઓકે જેથી એની સ્મેલ ફ્લેવર બહુ સરસ આવશે હા હા સ્મેલ તો બહુ સરસ આવી રહી છે અને હવે આ બધું મિક્સ થઈ જાય હા હા એટલે લાસ્ટમાં આપણે બે સ્ટેપ કરવાના છે ઓકે આ બધું મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે દહીં લીધું છે હા હા જો કોઈને ખટાશ ના પસંદ હોય તો દહીંની જગ્યાએ એ મલાઈ એડ કરી શકે છે ઓકે અહીંયા દહીં લીધું છે બરાબર છે તો દહીંની અંદર આપણે દહીં એડ કરીશું બે ચમચી નાખવાનું છે હા ઓકે બે થી ત્રણ ઓકે ટેસ્ટ મુજબ ઓકે ઓકે એ આ દહીં ખાટું છે કે મીડિયમ છે ઓકે ખાટું દહીં બહુ નહીં લેવાનું ઓકે રેડી છે આપણી સબ્જી
દર્શક મિત્રો, હવે સબ્જી રેડી થવાની તૈયારીમાં છે, જો કે તૈયાર થઈ જ ગઈ છે. હવે બસ એક આદુ સ્ટેપ બાકી છે, આપણે જોઈએ એક સ્ટેપ પછી સબ્જીનો રંગ કેવો લાગે છે. બરાબર, એનાથી ટેસ્ટ પણ બહુ સારો આવે છે, સ્મેલ ઓકે આવશે, ફ્લેવર. બસ રેડી છે આપણી સબ્જી, બે મિનિટમાં આપણે હવે એને સર્વ કરીશું. ઓકે ઓકે. અને તમે મસાલા પૂરી સાથે કે પરાઠા સાથે ખાશો તો બહુ ટેસ્ટી લાગશે. હા હા, લાગે છે બહુ ખૂબ સરસ. ઓકે ઓકે. આલુ ભુરજી, દર્શક મિત્રો, આપણી આલુ ભુરજી સબ્જી રેડી છે. હવે આપણી વાનગી તૈયાર થઈ ગઈ છે. દર્શક મિત્રો, જોવામાં તો ખૂબ સરસ લાગે છે, પણ હું એનો ટેસ્ટ કરીને બતાવું કે હિરલબેને આ વાનગી કેવી બનાવી છે. હિરલબેન, બહુ સારી લાગે છે વાનગી તો. હા, હવે ટેસ્ટ કરીને કહો કેવી છે. ગરમ છે હો. વાવ, બહુ જ મસ્ત બનાવી છે તમે તો. થેન્ક યુ. દર્શક મિત્રો, આ વાનગી ખૂબ જ સરસ બની છે. આ રીતે અમે નેક્સ્ટ એપિસોડમાં નવી જ વાનગી લઈને આવીશું. ત્યાં સુધી જુઓ ZS TV.